જે પછાત વર્ગો માટેનું જે પ્રથમ આયોગ હતું તે કાકા સાહેબ કાલેકર કાકા સાહેબ કાલેકર અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન નીતિ આયોગની રચના શેના સ્થાને કરવામાં આવી હતી નીતિ આયોગ અથવા તો જે નીતિ પંચ હતું તેની જે રચના છે તે આયોજન પંચના સ્થાને કરવામાં આવી હતી ત્યારે બે હજાર ને પંદરમાં ઓકે નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે તો એ હોય છે વડાપ્રધાન નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનું દ્વિતીય રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું તો એ નિમાયું બે હજાર પાંચ થી બે હાજર દસ માં બે હાજર પાંચ થી બે હાજર દસ દરમિયાન નાણાં પંચ નિમાયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે જે આ અન્ય પછાત વર્ગ છે તેને રાષ્ટ્રીય કક્ષાએ માંડલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે

ચાગલા પંચ નેક્સ્ટ ક્વેશ્ચન નાણા પંચની નિમણૂક કોણ કરે છે ખાસ અહીંથી પ્રશ્ન બનશે જે નાણા પંચ હોય છે તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવે છે આયોજન પંચ હોય છે તેની રચના એ ભારત સરકારના ઠરાવ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન

ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો આપવાનું બિલ ક્યારે મંજૂર કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા જે વિકલાંગોને હકો આપવાનું જે બિલ છે તે બે હજાર ને સોળ બે હજારને સોળમાં મંજૂર કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી માટેનો અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો

અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી અત્યાચાર નિવારણ અધિનિયમની જે રચના છે તે તે ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો નેવ્યાસી માં ઓગણીસો નેવ્યાસી ઓકે ગુજરાતમાં સૌ પ્રથમ નાગરિક અધિકાર નિયમ ક્યારથી અમલમાં આવ્યો ગુજરાતમાં સૌ જે નાગરિક અધિકાર નિયમ છે ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની મર્યાદા એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો પહેલા શું હતું તો કે જે મતદાન કરવાની ઉંમર હતી તે એકવીસ વર્ષ હતી જ્યારે ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી તો આ જે કાયદો હતો એ કયા વર્ષમાં અમલ અમલમાં આવ્યો તો આ જે કાયદો છે અઢાર ઓગણીસો ને નેવ્યાસી ઓગણીસો ને માં અમલમાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર ઓકે ક્વેશ્ચન નંબર સત્તર છે સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ જે મંજૂર થાય છે તેને કાયદો કહેવામાં આવે છે કાયદો કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન સ્પેશિયલ મેરેજ એક્ટ ખાલી જગ્યા વર્ષમાં ઘડાયો તો તે ઘડાયો હતો ઓગણીસો ને ચોપનમાં નેક્સ્ટ ક્વેશ્ચન બાર મજૂરી એમેન્ડમેન્ટ એક્ટ કયા વર્ષમાં બન્યો બાર મજૂરી એમેન્ડમેન્ટ એક્ટ જે તે બન્યો હતો બે હજાર નેક્સ્ટ ક્વેશ્ચન અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ ઓગણીસો અમલ સુનિશ્ચિત કરવાની કોની ફરજ છે તો તે ફરજ છે રાજ્ય સરકારની નેક્સ્ટ ક્વેશ્ચન માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ બે હજાર ના અમલથી થતા ફાયદા કયા કયા છે

આર્ટિકલ એક્યાસી મુજબ લોકસભાની રચના કરવામાં આવે છે અને આર્ટિકલ એસી મુજબ રાજ્યસભાની રચના કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રીય કમિશન અંગેની જે જોગવાઈ છે તે આર્ટિકલ ત્રણસો ને અડત્રીસમાં કરવામાં આવી છે.

તે આર્ટિકલ સિમ્પલ છે તે આર્ટિકલ બાવન માં કહેવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધ ભારતના બંધારણની કલમ ખાલી જગ્યા ખાલી જગ્યાથી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે તો એ છે કલમ પંદર નેક્સ્ટ ક્વેશ્ચન કારખાના વગેરે બાળકોને નોકરી રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ આર્ટિકલ ઓકે આકસ્મિક ખર્ચાઓને અહીં આકસ્મિક છે આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ બસો સડસઠ પ્રમાણે કઈ જોગવાઈઓ છે આકસ્મિક નીતિની જોગવાઈ છે છે તો એ રજૂ કરે છે નાણા મંત્રી નાણા મંત્રી અગલા ક્વેશન જોઈએ ભારત દેશ આઝાદ થયા બાદ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દેશ ના નાણા પ્રધાન કોણ હતા તો એ હતા આર કે સન્મુખ શેટ્ટી કોણ હતા આર કે સન્મુખમ શેટ્ટી નેક્સ્ટ ક્વેશ્ચન ભારત નું નાણાકીય વર્ષ કયું ગણાય છે તો એપ્રિલ થી માર્ચ એપ્રિલ થી માર્ચ એ ભારત નું નાણાકીય વર્ષ ગણાય છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત મૂલકી સેવા નિયમો કોણ બહાર પાડે છે નાણા વિભાગ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી લોકલ ફંડ આ લોકલ ફંડની જોગવાઈ ઈ બંધારણમાં થયેલ નથી બાકી એકત્રિત ફંડ છે આકસ્મિક નિધિ છે જાહેરી સબ આત્મમની જોગવાઈ થયેલ છે પરંતુ લોકલ ફંડની જોગવાઈ થયેલ નથી નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ છે છે તો તે આપેલ તમામ એટલે કે રાજ્યપાલ રાજ્યપાલ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ આ તમામનો જે ખર્ચો છે તે બિન મત છે તેથી અહીં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ ક્વેશ્ચન અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો નાણા ખાતા દ્વારા અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તો તેને નાણાકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન વિધાનસભા ચાલુ ના હોય ત્યારે પણ વટહુકમ બહાર પાડે છે એટલે કે ભાઈ વિધાનસભા ચાલુ ના હોય ત્યારે પણ કોણ વટહુકમ બહાર પાડી શકે છે રાજ્યપાલ નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે રાષ્ટ્રપતિને નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ના ગૌરવ સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વિધાન કોનું છે

બે હજાર નવ મુજબ ધોરણ થી પાંચ સુધીના સાહિઠ બાળકો માટે શાળામાં કેટલા શિક્ષક હોવા ફરજિયાત છે બે નેક્સ્ટ ક્વેશ્ચન બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે તો એ અમલી બન્યો છે એક જાન્યુઆરી બે હજાર ને નવ એક જાન્યુઆરી બે હજાર નવથી નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને પ્રદેશોની યાદી આપવામાં આવી છે પ્રથમ ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે જે નાગરિકતાનો જે વિષય છે તે કેન્દ્ર યાદીમાં સમાવવામાં આવ્યો છે કેન્દ્ર યાદીમાં નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણ મુજબ નીચેના પૈકી કયા ક્ષેત્રની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને હસ્તક છે બંને હસ્તક છે છે તો જે 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 શિક્ષણ શિક્ષણ નામનો વિભાગ તેની જે સત્તા છે તે કેન્દ્ર અને રાજ્ય બંને હસ્તક હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન તો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે છે રાષ્ટ્રપતિ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણનો કયો કયો સુધારો સુધારો કહે કહે છે છે કે કે ઓકે બંધારણનો ગ્રામ પંચાયતમાં એક ભાગ્યા ત્રણ એટલે કે એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ તો જે તોતેરમો બંધારણ સુધારો છે તે એમ કહે છે કે ભાઈ ગ્રામ પંચાયતોમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ એટલે કે તેત્રીસ ટકા થશે નેક્સ્ટ ક્વેશ્ચન તોતેર માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ તો મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આ તમામ માટે પ્રથમ વાર રાજકીય અનામત પ્રથા દાખલ થઈ હતી તેથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે તો તે 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 સંસદમાં રજૂ રજૂ થઈ થઈ શકે શકે છે છે જે બંધારણ સુધારા વિધેયક સદનમાં ચાહે રાજ્યસભા હોય કે લોકસભા હોય તેથી સાચો જવાબ થશે ઓપ્શન એ કોઈ પણ સદનમાં આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલ બંધારણનો કેટલામાં સુધારો છે જે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે બિલ છે એ બંધારણનો કેટલામો સુધારો છે તો એ છે એકસો ને બાવીસ મો સુધારો છે ઓકે તો આ હતા આજના ટોપ પચાસ એમસીક્યુ ક્વેશ્ચન વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ